તો છોટાઉદેપુર જિલ્લાના ચુનાખાણ ગામમાં પ્રવેશ માટે બનાવાયેલો લો લેવલ કોઝવે કોતરના પાણીમાં ધોવાઈ જતા સમગ્ર ગામના રહીશો હાલાકીમાં મુકાઈ ગયા. છેલ્લા બે મહિનાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવા છતાં લાગતા વળગતા અધિકારીઓ અને તંત્ર કુંભકરણની નિંદ્રા છોડવા તૈયાર નથી. નસવાડી તાલુકો એ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે, ત્યારે નસવાડી શહેરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલા ચુનાખાણ ગામે લોકો હાલાકીમાં મુકાયા છે. અહીં ગામમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગ પર પંચાયત માર્ગ મકાન વિભાગ હેઠળ બનેલો કોઝવે કોતરના પૂરમાં ધોવાઈ ગયો છે. આ ઘટનાને 2 મહિના વીતી ગયા, પરંતુ તંત્ર આ સમસ્યા અંગે કોઈ ધ્યાન આપી રહ્યું નથી. કોઝવે ધોવાઈ જવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. વાહન ચાલકોને અહીંથી નીકળવામાં લોઢાના ચણા ચાવવા પડે છે. નારો આજે 2 થી 3 વર્ષ થઈ ગયા બંધુ નહીં, તો હવે અમે તો અધિકારીઓને એટલી જ સ્વીકાર એ કરીએ છીએ કે આ નારું બની જાય. ચોમાસામાં તો બહુ ટબલેટ છે, કેમ કે અહીં પાણી આવી જાય એટલે અમારે તો બજાર જવું બી હોય તોય નહીં જવાતો કહેવાય, કેમ કે ગાડી તો અહીં બહાર મૂકીને જ જવું પડે છે. ચુનાખાડ ગામમાં નારું તૂટી ગયો છે એટલે છોકરાઓને ભણવા નિશાળે જવામાં બહુ તકલીફ પડે છે. કેમ કે શું છે કે જે પાણી આવી જાય તો વધારે મુશ્કેલી પડે છે, એટલે અહીં ગાડી જે સરકાવવામાં હતી એટલી તકલીફ પડે છે. તો અહીં કોઈ શું છે કોઈ અધિકારી આવે તો એમને ખબર પડે કે નારું કેવું છે શું છે, તો પછી ગામ લોકોએ કેમ કે વોટ લેવા માટે ગામમાં આવે પછી કોઈ આવતું. ચુનાખાણ ગામના આ માર્ગ પરથી ટુ વ્હીલર પણ માંડ માંડ પસાર થઈ શકે છે, ભારે વાહન તો દૂરની વાત છે. સ્થાનિકોએ અનેક વખત પોતાની રજૂઆત તંત્ર સુધી પહોંચાડી, પણ બહેરું તંત્ર કંઈ પણ સાંભળવા તૈયાર જ નથી. આ નારો તૂટી ગયું છે, એ એક્સિડન્ટ થવાનો ભય છે, અને ઓલાકડા લઈ જવાનો પછી ખેતરોમાં જવાનો એ બધું મુશ્કેલી. હા, મુશ્કેલી છે. આ 2 વખત ધોવા જો પૂરણ કર્યું, પણ કોઈ અધિકારી આવતા નથી જોવા. લોકોનો આક્ષેપ છે કે અંતરિયાળ વિસ્તારોમાં વિકાસની વાતો કરતી સરકાર અને ઓફિસમાં બેસીને વહીવટ ચલાવતા સરકારી બાબુઓ અને નેતાઓ જો ગ્રામ વિસ્તારની મુલાકાત લે તો સાચી હકીકતની તેમને જાણ થાય. અહીંયાની વરવી વાસ્તવિકતા તસવીરોમાં જોઈ રહ્યા છો. જે ચુનાખાણ ગામમાં જવાના મુખ્ય માર્ગ ઉપર આ કોઝવે તૂટેલો છે. ચોમાસામાં 2 દિવસ સુધી અહીંયા ગામના લોકો ફસાઈ ગયા હતા અને ગામની બહાર નીકળી શકતા ન હતા. આ કોઝવે પંચાયત માર્ગ મકાન વિભાગના રસ્તા ઉપર આવેલો છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ કોઝવે જોવા પણ નથી આવતા. હાલ લોકો હેરાન પરેશાન છે. વિકાસની વાતો કરતી સરકાર એ કોઝવે પણ બનાવી આપતી નથી અને રિપેર પણ કરાવી આપતી નથી. ત્યારે આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે અહીંયા વહેલી તકે કોઝવે રિપેર કરવામાં આવે અને બનાવવામાં આવે. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર.